રાજકોટમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે, જેમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા કિશન ધાબેલિયા, કાલાવડ રોડ પર રહેતા મહેન્દ્ર પરમાર અને કોઠારિયા રોડ પર રહેતા રાજેન્દ્ર સિવાડાને હાર્ટ એટેક આવતા તેઓનું મોત નિપજ્યું હતું. આ ત્રણેય યુવકોની ઉંમર 26 થી 41 વર્ષ સુધીની હતી. ત્રણેયના મોત થવાથી પરિવારમાં શોકનો માહોલ છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના જમીન વિવાદને લઈને સામાજિક કાર્યકર અતુલ દવે પત્રકાર પરિષદ યોજી હતી. જગન્નાથ મંદિરની જમીન બરાબર વેચી નાખવા મામલે અતુલ દવે જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીનનો ભાડા કરાર રદ કરીને બિલ્ડર પાસેથી જમીન પરત લેવા માંગ કરી હતી. અતુલ દવેએ નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન દ્વારા 1992માં નરસિંહદાસ ટ્રસ્ટને ભાડા પટ્ટાથી અપાયેલી જમીનનો મૂળ હેતુ ગૌ સંવર્ધન અને ખેતીનો હતો. બાદમાં ઉદ્યોગના હેતુથી 1.5 લાખ વાર જમીન અને એને કરાવી યાસીન નામના મુસ્લિમ વ્યક્તિને કેટલીક જમીન વેચી મારી હતી, જે જમીન ચેરિટી કમિશનરની પરવાનગી વગર વેચી ન શકાય. 2020માં ચેરિટી કમિશનરે આ ભાડા કરાર રદ કર્યો હતો. ટ્રસ્ટે 35 મહિનાનો ભાડા કરાર ઓટોમેટિક રિન્યુ થાય તેવી રીતે કર્યો હતો. આ જમીન ક્યારેય ટ્રસ્ટ પરત નહીં માંગે તેવું કરારમાં લખેલું છે, જેથી મંદિર પાસેથી હિન્દુ સમાજની માફીની માંગ કરવામાં આવી. અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર છે, એ મંદિરની જમીનને વહીવટકર્તાઓ દ્વારા મુસ્લિમને વેચી દેવામાં આવી છે. તો આ જમીન 1992માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગન્નાથ મંદિર એટલે કે નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટને 1992માં કાયમી ભાડાપટ્ટે આપવામાં આવેલ હતી. આ જગ્યાનો હેતુ ગૌ સંવર્ધન અને કૃષિના માધ્યમથી જગન્નાથ મંદિરના નિભાવ માટેનો હતો. અમદાવાદની મેડિકલ કોલેજમાં એફઆરસીની ઉપરવર્તથી લેવાતી બેફામ ફી પર કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તો એ જણાવ્યું છે કે રેડિયોલોજીમાં કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ 40 લાખ, દાહોદ ઝાયડસ 27 લાખ જેટલી ફી વસૂલવામાં આવી રહી છે, જેને લઈને વિદ્યાર્થીઓ પાસેથી ક્યાંક ને ક્યાંક ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. ખાનગી કોલેજ અને સરકારે ખાનગી રીતે આપેલી કોલેજો બેફામ ફી ઉઘરાવે તે કેટલું યોગ્ય છે? આગામી દિવસોમાં ફીમાં જોવા મળતી વિષમતા દૂર કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવે છે. એક તરફ સરકાર પોતાના એફઆરસીના ઓર્ડરમાં લખે કે કોઈ પણ વિદ્યાર્થી જોડે સિક્યોરિટી કોઈ પણ પ્રકારની નહીં લેવામાં આવે, અને બીજી બાજુ મેડિકલ એડમિશનના પોતાના જ પોર્ટલ ઉપર લખ્યું હોય કે કોઈક કોલેજમાં 60,000, ક્યાંક 84,000, આમ અલગ અલગ વિદ્યાર્થીઓ જોડેથી ડિપોઝિટ ઉઘરાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની આંખ નીચે આ સરકાર હેઠળ ક્યાંક ને ક્યાંક સરકારના નામે પીજી એજ્યુકેશનમાં, મેડિકલ એજ્યુકેશનમાં થઈ રહ્યું.